તો હાય ફ્રેન્ડ્સ, હું છું સંજય. તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં તમામ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના જે આપણો વિડીયોનો ટોપિક છે એ છે કે તમામ ભરતી માટે તમારે ડોક્યુમેન્ટનું પૂરેપૂરું લિસ્ટ હું તમને બતાવીશ, તેમના ફોર્મેટ સહિત. કે સ્ટુડન્ટ લોકોના બધાના પ્રોબ્લેમ હોય છે, કેરેક્ટર સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું, રેસિડન્ટ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું, મારા ધોરણ 10ની માર્કશીટમાં નામ અલગ છે, આધાર કાર્ડમાં નામ અલગ છે, મારે DOB અલગ છે, મારે આ LC માં નામ અલગ છે. તો તમામ જે પ્રશ્ન છે, તમામ પ્રશ્નોનું આજે મિત્રો આપણે સોલ્યુશન કરશું, અને સ્ટેપ બાય સ્ટેપ એ તમામ ડોક્યુમેન્ટના ફોર્મેટ સહિત હું તમને બતાવીશ કે ડોક્યુમેન્ટમાં તમારે કયા પ્રકારના ધ્યાનમાં રાખવાના મુદ્દા છે, અને પ્લસ તમારે ડોક્યુમેન્ટ ક્યાંથી મેળવવું. જેથી કરીને મિત્રો, દર વર્ષે 100 થી પ્લસ કેન્ડિડેટ એવા હોય છે કે જે ભરતીમાં લાસ્ટ સુધી પ્રક્રિયા સુધી પહોંચી જાય, પરંતુ લાસ્ટમાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે એ લોકો રિજેક્ટ થઈ જાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે ખોટો ટાઈમ બરબાદ કર્યા વગર વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલું મિત્રો ડોક્યુમેન્ટ કે જે આપણું નેશનલ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ. તો મિત્રો, આધાર કાર્ડમાં તમારે ખાસ એ વાત રાખવાની છે કે તમારા આધાર કાર્ડમાં જે નામ છે એ અને તમારા 10th માર્કશીટમાં નામ છે એ તમારે બંનેનું નામ સેમ હોવું જોઈએ. રેડી, અલગ અલગ ભરતીમાં મિત્રો ચાલી જાય છે, એનો મતલબ એ નથી કે આપણે થોડી આળસ કરી નાખીએ. તમારે જે 10th માર્કશીટમાં નામ છે એ મુજબ તમારે આધાર કાર્ડમાં નામ મિત્રો કરી નાખવું. અને ખાસ કરીને મિત્રો, આ જ્યારે તમે ઇન્ડિયન આર્મી માટે એપ્લાય કરતા હોય ત્યારે તમે મિત્રો તમારે બંનેમાં નામ સરખું જ હોવું જોઈએ. અપવાદના કિસ્સામાં અમુક લોકોનું એવું હોય કે થઈ ગયું એટલે આપણે પણ કરી નાખીએ, એવું નહીં મિત્રો. હું તમને બેસ્ટ ચાલ આપું કે તમારે જે 10th માર્કશીટમાં જે તમારું નામ છે એ મુજબ તમારે આધાર કાર્ડમાં નામ કરી નાખવું જોઈએ. બીજું મિત્રો, એક ડોક્યુમેન્ટ કે પાન કાર્ડ. તો મિત્રો, પાન કાર્ડ છે તમામ ભરતી માટે કમ્પલસરી નથી, પરંતુ જ્યારે મિત્રો તમે આર્મી માટે જશો ત્યારે ખાસ તમારે મિત્રો પાન કાર્ડ છે એ જોશે. અને મિત્રો, જ્યારે તમારું સિલેક્શન પણ થઈ જાય ત્યારે પણ મિત્રો તમારે પાન કાર્ડ છે એ તમારે રજૂ કરવાનું હોય છે. એટલે મિત્રો, જો તમારે 18 વર્ષ થઈ ગયા હોય તો તમે પાન કાર્ડ ઇઝી રીતે કાઢી શકો છો. બીજું મિત્રો, એક ખાસ વાત કરી કે ડોમિસાઇલ સર્ટિફિકેટ. મિત્રો, ડોમિસાઇલ સર્ટિફિકેટની ઘણી વાર વાત કરીએ એટલે ગુજરાતીમાં લોકો એમ કે તમારું રહેઠાણનું પ્રમાણપત્ર. તો ઘણી વાર શું થતું કે અમે ઓનલાઈન ફોર્મ ફિલ કરતા હોય ત્યારે લોકો જે ગામમાંથી સરપંચ દ્વારા કે તલાટી દ્વારા લખેલું હોય એ લઈ આવે કે આ મારે રહેઠાણનું પ્રમાણપત્ર. તો મિત્રો, એ નહીં, તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. એ પણ તમે મામલતદાર અથવા TDOમાંથી કઢાવેલું હોવું જોઈએ, અને જે એકદમ વેલિડ છે ડોમિસાઇલ સર્ટિફિકેટ, જે એનું ફોર્મેટ તમે બાજુમાં જોઈ શકો એ પ્રકારનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. જ્યારે તમે મિત્રો તમે નેવી માટે કે એરફોર્સ માટે કે આર્મી માટે એપ્લાય કરતા હોય ત્યારે તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું એકદમ કમ્પલસરી છે. આપણે ગુજરાત પોલીસની ભરતી માટે કરતા હોય તો મિત્રો, આપણે ગુજરાતને વતની હોય તો ચાલો ચાલી જતું હોય છે, પરંતુ તમારા ડોમિસાઇલ સર્ટિફિકેટ જ્યારે તમે કોઈ ડિફેન્સની જોબ માટે એપ્લાય કરો ત્યારે તમારી પાસે કમ્પલસરી હોવું જોઈએ. અને મિત્રો, ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ તમારે કઢાવવા માટે મિત્રો તમે તમારી પાસે એક ઓફલાઈન ફોર્મ હોય છે, એ ફોર્મ તમારે લઈ અને ત્યારબાદ મિત્રો તમારે એક વકીલ પાસે એનું નોટરી અથવા તો તમારે જે સોગંદનામું કરવાનું છે સોગંદનામું કરી ત્યારબાદ તમારે તમારા મામલતદારમાં અથવા TDO તાલુકા વિકાસ અધિકારીમાં જે તમારે તાલુકામાં ચાલુ હોય ત્યાં તમે એનું ફોર્મ આપી દેશો. એટલે મિત્રો તમને તાત્કાલિક અથવા તો 1-2 દિવસમાં તમને તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે મળી જાય છે. ડોમિસાઇલ સર્ટિફિકેટમાં મિત્રો નવા સુધારા પ્રમાણે હવે તમારે પોલીસ સ્ટેશનમાં પણ જવું પડતું હોય છે. તો મિત્રો, સિમ્પલ પ્રક્રિયા છે, તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે આરામથી મેળવી શકો છો. આપણે સમય મળશે તો ડોમિસાઇલ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું એનો સંપૂર્ણ વિડીયો મિત્રો બનાવી દેશું. ત્યારબાદ મિત્રો, ખાસ ડોક્યુમેન્ટ તમારું જાતિ પ્રમાણપત્ર. જાતિ પ્રમાણપત્રની મિત્રો વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર જે ઓલ્ડ સ્ટાઇલના હતા મિત્રો, બાજુમાં તમે જોઈ શકો છો, એ પ્રકારના તમારી પાસે હોય તો મિત્રો એ નહીં, પરંતુ તમે નવું તમારું જાતિ પ્રમાણપત્ર છે એ કઢાવી લેજો. અને ખાસ મિત્રો તમે સલાહ આપો કે જ્યારે તમે કોઈ ડિફેન્સની જોબ માટે એપ્લાય કરતા હોય ત્યારે તમારો ખાસ સર્ટિફિકેટ છે તે ગુજરાતીમાં નહીં, પરંતુ મિત્રો ઇંગ્લિશમાં હોવું જોઈએ. એટલે જ્યારે તમે જાતિ પ્રમાણપત્ર કઢાવવા માટે જાઓ છો ત્યારે તમારે ગુજરાતીમાં તમે કાઢો તો કાંઈ પ્રોબ્લેમ નહીં મિત્રો, પરંતુ તમારે કમ્પલસરી ઇંગ્લિશમાં તો એ જાતિ પ્રમાણપત્ર છે એ કઢાવી લેવું. અને ખાસ જે OBC સમાજમાં આવતો હોય કે વિચરતી વિમુક્ત જાતિ કે NDAT છે, અધર કે માઇનોરિટી કે લઘુમતી જાતિમાં આવતો, એ લોકોને ખાસ સૂચના કે મિત્રો તમારે ક્રિમિનલિયર સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે હોય છે એ મિત્રો કઢાવી જ લેવું. અને જો મિત્રો તમારે સર્ટિફિકેટ માં લખેલું આવતું હોય, ઘણી વાર અમુક સર્ટિફિકેટ છે વેલિડ હોય, અમુકમાં એવું લખેલું આવતું હોય કે ફક્ત 3 વર્ષ માટે જ માન્ય હોય છે, તો મિત્રો તમારે પેલા ખાસ તારીખ છે ચેક કરી લેવું. જ્યારે અમે ફોર્મ ભરતા હોય ત્યારે મિત્રો જોવામાં આવે કે ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ હોય જશે, પૂછશે તો કે ના તમે ત્યારે અપલોડ કરી દો ચાલી જશે, તો એવું ના કરો મિત્રો. તમારું અપલોડ થઈ જશે, તમારું એડમિટ કાર્ડ પણ આવી જશે, કોલ લેટર પણ આવી જશે, પરંતુ જ્યારે મિત્રો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે મિત્રો શું કરે, નવું ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લે. પરંતુ મિત્રો ત્યાં તમે જે અપલોડ ડોક્યુમેન્ટ કર્યું હોય એ અને આ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે અપલોડ ડોક્યુમેન્ટ બતાવો એ બંને સેમ સેમ પ્રોસેસ ના થાય તો મિત્રો તમારું ત્યાંથી તમે રિજેક્ટ થઈ જાઓ છો. એટલે મિત્રો તમારું ક્રિમિનલિયર જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ અને તમારું જો જે લોકોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાગતું હોય એ લોકો પોતાનું સર્ટિફિકેટ પણ કઢાવી લે, અને જે લોકોને EWS સર્ટિફિકેટ લાગતું હોય એ મિત્રો EWS સર્ટિફિકેટ કઢાવી લે. જાતિનું પ્રમાણપત્ર છે એ મિત્રો કાઢવા માટે તમારે એ સમાજ કલ્યાણની વેબસાઇટમાંથી તમે ઓનલાઈન એપ્લાય કરીને પણ કઢાવી શકો છો. ને એ રીતે તમારે ના કાઢવું હોય તો ઓફલાઈન પદ્ધતિથી કાઢવું હોય તો તમારે એનું એક ફોર્મ ભરી તમારે એક એનું
સોગંદનામું કરીને ત્યારબાદ તમારે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીમાંથી તમે આનું જે ફોર્મ છે તમારે તાલુકામાં તમે મેળવી શકો છો. આપણે સમય રહેશે તો મિત્રો તમામ ડોક્યુમેન્ટ કઈ રીતે મેળવવા એના પર એક પર્સનલ વિડીયો બનાવી દેશું. ત્યારબાદ મિત્રો આવકનો દાખલો, તો આવકનો દાખલો છે એ મિત્રો જે સ્ટુડન્ટ ભણતા હોય એને તો ઓલરેડી જરૂર પડતી હોય છે સ્કોલરશીપ માટે, એટલે લેટેસ્ટ કઢાવી લેતા હોય છે. બધા ભરતીમાં મિત્રો આવકના દાખલાની જરૂરત પડતી નથી, પરંતુ તમારે સલાહ આપું કે તમારે એમાં હવે મિત્રો ગામમાંથી જ નીકળી જાય છે, પરંતુ સલાહ આપું કે જ્યારે કોઈ ડિફેન્સની કે પોલીસની ભરતીમાં જરૂર પડતી હોય છે ત્યારે તમારો જે આવકનો દાખલો છે એ તમારે તાલુકામાંથી કઢાવી લેવો, જેથી કરીને ભવિષ્યમાં તમને તકલીફ ના પડે. અને મિત્રો ખાસ કે તમારો લેટેસ્ટ જે વર્ષ ચાલતો હોય એનો તમારે કઢાવી રાખો. તમારે 19-20 કઢાવીને પછી એમ કે ચાલો હવે ચાલશે એવું ના કરવું. મિત્રો ખાસ વાત કરીએ તમારે એજ્યુકેશનલ માર્કશીટ, એટલે કે તમારે 8 ધોરણ 10 ધોરણ 12 ધોરણ ગ્રેજ્યુએટની માર્કશીટ, તો મિત્રો એ માર્કશીટ તમારી પાસે રેડી હોવી જોઈએ ઓરિજિનલ. જો તમારી પાસે ઓરિજિનલ ના હોય તો મિત્રો આપણે 10માની 12માની માર્કશીટ આપણે ડુપ્લિકેટ કઈ રીતે મેળવવી એનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, તમે વિડીયો પણ આપણા વિડીયો લિસ્ટમાં જઈને જોઈ શકો છો મિત્રો. અને તેમ છતાં તમે ગ્રેજ્યુએશનની માર્કશીટ પણ જો ખોવાઈ ગઈ તો એ પણ તમે ઓનલાઈન ડુપ્લિકેટ માર્કશીટ છે તે મેળવી શકો છો. તમે કોમેન્ટ કરશો તો આપણે એના પર પણ વિડીયો બનાવી દેશું. અને ખાસ મિત્રો કે જો તમારે 10th ની માર્કશીટમાં અને આધાર કાર્ડમાં બંનેમાં નામ સરખું હોય એવી રીતે તમારે પૂરેપૂરો પ્રયાસ કરવો. અને જો મિત્રો તમારે એવું થાય કે તમારે DOB છે એ તમારે 10th ની માર્કશીટમાં અલગ હોય અને LC માં અલગ હોય, તો એના માટે મિત્રો તમારે એક સોગંદનામું ગેઝેટ ઓફિસરનું તમારે એક સોગંદનામું કરીને તમારી પાસે રેડી રાખવું. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેરેક્ટર સર્ટિફિકેટ, તો કેરેક્ટર સર્ટિફિકેટ છે એ મિત્રો બે પ્રકારના હોય છે. એક તમે જ્યારે લાસ્ટ જે ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે ભણી લીધા હોય ત્યાંથી તમારે કેરેક્ટર સર્ટિફિકેટ કઢાવી લેવું, અને એક મિત્રો તમે જે ગામના વતની હોય એ ગામમાંથી તમારે કેરેક્ટર સર્ટિફિકેટ સરપંચ પાસેથી કઢાવી લેવું. અને મિત્રો ખાસ કેરેક્ટર સર્ટિફિકેટ જ્યારે તમે આર્મીની ભરતીમાં જશો ત્યારે તમારે ફરજિયાત કેરેક્ટર સર્ટિફિકેટ તો લઈ જવું જ પડશે. એવી જ રીતે મિત્રો બીજા ડોક્યુમેન્ટની સાથે સાથે વાત કરી દો તો એ છે રેસિડેન્ટ ડોક્યુમેન્ટ. તો રેસિડેન્ટ ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમારું એ પણ કેરેક્ટર સર્ટિફિકેટની જેમ તમારે રેસિડેન્ટ સર્ટિફિકેટ એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ પણ એક રેસિડેન્ટ સર્ટિફિકેટ છે, પરંતુ જ્યારે આર્મી માટે તમે જતા હોય છે ત્યારે તમારે રેસિડેન્ટ સર્ટિફિકેટ તમારા ગામમાંથી તમારા સરપંચ પાસેથી પણ મેળવી લેવું મિત્રો. અને એમાં એક ડેટ લખેલી હોય છે એટલે જ્યારે મિત્રો તમારે જરૂર પડશે ત્યારે તમે કઢાવી લેશો, નહીંતર એ તારીખ છે તે જૂની થઈ જશે. બીજું મિત્રો એક વાત કરું તો આર્મી માટે ખાસ જરૂર પડશે કોઈ પણ ડિફેન્સ ભરતી માટે એ અનમેરિડ સર્ટિફિકેટ, કે તમારી તમે તમારા મેરેજ થયેલા નથી એ તમારા અનમેરિડ સર્ટિફિકેટ મિત્રો કઢાવવું હોય તો એ તમારે તમારા ગામના સરપંચ કે તલાટી પાસેથી તમે એ અનમેરિડ સર્ટિફિકેટ છે એ પણ તમે કઢાવી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરો તો LC લિવિંગ સર્ટિફિકેટ, તો લિવિંગ સર્ટિફિકેટ છે તો તમારી ઓલરેડી બધા પાસે હોય છે, પરંતુ જો ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ તમારું ખોવાઈ ગયું હોય મિત્રો તો તમે તમારી સ્કૂલ કે કોલેજમાંથી એનું ડુપ્લિકેટ ઓરિજિનલ સર્ટિફિકેટ તમારે કઢાવી લેવું. એ તમારે DOB પ્રૂફ તરીકે, જન્મ તારીખ પ્રૂફ તરીકે એ ઘણી વખત બહુ જ કામ આવી જતું હોય છે. મિત્રો વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ, તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ છે તે બધા કિસ્સામાં જરૂર નથી પડતી, પરંતુ જ્યારે તમે કોઈ ઇન્ડિયન આર્મી થર્ડ સેના માટે એપ્લાય કરતા હોય અથવા તો તમે કોઈ આસામ રાઇફલમેન એપ્લાય માટે કરતા હોય, ટ્રાફિક પોલીસ માટે એપ્લાય કરતા હોય કે ગુજરાત પોલીસમાં પણ અમુક વાર માંગતો હોય છે ડ્રાઈવર તરીકે, અને મિત્રો ખાસ તમે જ્યારે હાઈકોર્ટના ડ્રાઈવર તરીકે એપ્લાય કરતા હોય, અને મિત્રો તમે જે અત્યારની ભરતી લેટેસ્ટ ચાલુ હોય છે ટ્રાફિક પોલીસ માટે એપ્લાય કરતા હોય ત્યારે મિત્રો તમારો ડ્રાઈવર લાયસન્સ છે તે કમ્પલસરી હોવું જોઈએ. અને જ્યારે કોઈ પણ ડિફેન્સ ભરતીમાં મિત્રો કે BRAOની એપ્લિકેશન હોય કે કોઈ પણ ડિફેન્સ ભરતીમાં જ્યારે મિત્રો તમે ડ્રાઈવર તરીકે એપ્લિકેશન કરશો ત્યારે મિત્રો તમારે 12 પાસ તમે હશો, તમારી પાસે બધું ક્વોલિફિકેશન હશે, પરંતુ મિત્રો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહીં હોય તો તમે લાયક ધરાવશો નહીં. એટલે મિત્રો તમે ડ્રાઈવિંગ લાયસન્સ છે તે કઢાવી લેવું. આપણે મિત્રો ડ્રાઈવિંગ લાયસન્સ ઉપર પણ સિરીઝ ચાલુ કરવાના છે કે ડ્રાઈવિંગ લાયસન્સ કઈ રીતે કઢાવવું, તો આપણે એના નેક્સ્ટ આપણે વિડીયો બનાવશું. બીજું મિત્રો અનુભવ સર્ટિફિકેટ, તો મિત્રો અનુભવ સર્ટિફિકેટ દાખલા તરીકે તમે જો હમણાં આસામ રાઇફલની ભરતી આવવાની છે, એરફોર્સની ભરતી ચાલુ છે, તો એ ભરતીમાં ઉદાહરણ તરીકે તમે કુક માટે એપ્લાય કરતા હોય તો મિત્રો જો તમારી પાસે કુકનો અનુભવ હોય તો તમારે કુકનું સર્ટિફિકેટ ઓલરેડી તમારે કઢાવેલ હોવું જોઈએ. તમે જ્યાંથી તમે કોઈ પણ કંપનીમાં કે જ્યાંથી તમે ઇલેક્ટ્રિશિયનનું કરેલું હોય, ફિટરનું કરેલા હોય કે કોઈ પણ તમે જેનું કામ કર્યું ને સર્ટિફિકેટ મિત્રો તમારે કઢાવી લેવું જોઈએ. કારણ કે હમણાં જે આસામ રાઇફલની ભરતી ચાલુ થશે મિત્રો તો એમાં તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. એરફોર્સની ભરતી ચાલુ છે એમાં તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જરૂર પડે. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો મિત્રો તમને પ્રાથમિકતા આપવામાં, એટલે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો કઢાવી લેવું. બીજું મિત્રો એક વાત કરું તો તમારો ફોટોગ્રાફ અને સહી, તો સહી છે મિત્રો એ તો તમે એક બ્લેન્ક પેપરમાં કરીને આપો છો તો એ અપલોડ થઈ જાય છે, પરંતુ ફોટોમાં તમને બેસ્ટ છે લાગુ કે તમે જે ફોટો જ્યારે પણ તમારો કરો છો તો તમે કોઈ ફોર્મ માટે એપ્લાય કરો તો ફોટો મિત્રો તમારો 3 મહિનાની અંદરનો તાજેતરનો ફોટો આપો. ખાસ કરીને તો હું કહું કે 1 મહિનાની અંદરનો તાજેતરનો ફોટો આપો, અને ફોટો નીચે મિત્રો ખાસ તમારું નામ છે તે ફિલ કરેલું હોવું જોઈએ. ફોટો હોય જો એ બાજુમાં તમે ફોર્મેટ જોઈ શકો એ તમે ફિલ કરેલું હોય છે. અને ખાસ મિત્રો તમે જ્યારે સ્ટાફ સિલેક્શનની ભરતીમાં એપ્લાય કરો ત્યારે ફોટો નીચે તમારે DOP એટલે જે દિવસે તમે ફોટો અપલોડ કરો એ દિવસની પણ તારીખ તમારી ફિલ થયેલી હોવી જોઈએ. એ મિત્રો ખાસ વાત તમારે ધ્યાન રાખવાની હોય છે. બીજું મિત્રો એક કઈ ઇમેલ આઈડી, તો મિત્રો ઇમેલ આઈડી છે અને મોબાઈલ નંબર છે. તો મોબાઈલ નંબર તો તમે તમારો પરમનન્ટ જ આપી દેતા હોય છે, પરંતુ ઇમેલ આઈડીની મિત્રો વાત કરું તો ઇમેલ આઈડી તમારો જો પરમનન્ટ હોય એ જ આપો. તમે કઈ ઓનલાઈન શોપ કે સાયબર કાફે વાળાનું ઇમેલ આઈડી નાખીને તમે એપ્લાય ના કરી દો, કારણ કે તમારો કોલ લેટર તમારા ઇમેલ આઈડીમાં આવતો છે, તમારું રિઝલ્ટ છે, તમારો હોલ ટિકિટ
સર્ટિફિકેટ છે એ બધું તમારો મિત્રો ઈમેલ આઈડીમાં આવતું હોય છે, એટલે ઈમેલ આઈડી મિત્રો તમારો વેલિડ ઈમેલ આઈડી હોય એ જ આપો. બીજું મિત્રો કે એનસીસી સર્ટિફિકેટ અને સ્પોર્ટ સર્ટિફિકેટ. મિત્રો એનસીસી સર્ટિફિકેટની વેલ્યુ એટલી છે કે તમે આર્મીમાં જ્યારે ગ્રાઉન્ડ પાસ કરી લો ત્યારે મિત્રો તમારી એક્ઝામ પણ નથી આપવી પડતી. એટલે જો મિત્રો એ બીસી તમારી પાસે જે એનસીસીનું સર્ટિફિકેટ હોય એ તમારી પાસે રેડી રાખવું, તમારે કોલેજથી કે જ્યાંથી લેવાનું બાકી હોય તો મેળવી લેવું. બીજું મિત્રો તમારે સ્પોર્ટ સર્ટિફિકેટ તમે કોઈ નેશનલ લેવલ, રાજ્ય લેવલ, યુનિવર્સિટી લેવલ કે જિલ્લા લેવલમાં તમે કોઈ ભાગ લીધો હોય ને તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ તમારે ઓલરેડી મેળવી લેવું, તમારે કોલેજ હોય તો તમારે લઈ આવવું. એના મિત્રો તમને રમત ગમતના દસ ગુણ સુધી મળી જતા હોય છે, અને એનસીસી હોય તો તમારે ડિફેન્સમાં પરીક્ષા જ દેવી નથી પડતી. તો મિત્રો તમે જો તમારી પાસે હોય તો એ અગાઉથી જ તમારે તૈયારી કરી રાખવી. બીજું મિત્રો કે તમારો ભાઈ રિલેટિવ સર્ટિફિકેટની વાત કરું કે બીજું કે તમારા ભાઈ, તમારા મધર કે ફાધર જો એ મિત્રો તમારે કોઈ ડિફેન્સમાં રહી શકે હોય, એક્સ આર્મીમેન હોય, તો તમારો મિત્ર રિલેટિવ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. કેમ કે રિલેશન ભરતી માટે પણ આપણે યુટ્યુબ ચેનલમાં ઘણી મુકતા રહીએ છીએ કે રિલેશન ભરતી ચાલુ જ હોય છે મિત્રો, દર મહિને રિલેશન ભરતી ચાલુ હોય છે. તો તમારી પાસે રિલેટિવ સર્ટિફિકેટ હોય તો તમને એના પણ જે મળવાપાત્ર ગુણ હોય છે તે મળતા હોય છે. તો તમારા ભાઈ, મમ્મી કે આર્મી એ કોઈ પણ ડિફેન્સ જોબમાં હોય તો તમારી પાસે એનું રિલેટિવ સર્ટિફિકેટ હોવું જોઈએ. બીજું મિત્રો કે રિલિજન સર્ટિફિકેટ. તો આ રિલિજન સર્ટિફિકેટ બધાને લાગુ નથી પડતું, પરંતુ જેના જાતિ પ્રમાણપત્રમાં એ લખેલું નથી હોતું કે હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, જૈન છે, તો જેના સર્ટિફિકેટમાં એ લખેલું નથી એને રિલિજન સર્ટિફિકેટ પણ ફરજિયાત મેળવી લેવું જોઈએ. કારણ કે આ રિલિજન સર્ટિફિકેટની પણ મિત્રો જરૂર પડતી હોય છે. આ ઉપરાંત મિત્રો જો કાંઈ પણ ડોક્યુમેન્ટ આમાં બાકી રહી જતા હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તેના પર સંપૂર્ણ વિડીયો બનાવી દઈશ. અને કયું ડોક્યુમેન્ટ તમારે મેળવવામાં તકલીફ પડશે એના પર તમારે સંપૂર્ણ વિડીયો જોતો એ મને કહેશો તો એના પર પણ તમને વિડીયો બનાવી દઈશ. તો આશા કરું કે મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવે.